गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे संस्कृत में पाठ आठ जन्मदिनोत्सव एटले जन्मदिवसनी उजवणी ते आपणे भणता हता। तो ते पाठ आपणे पहलेथी जोईशुं, पछी ज्यां अटक्या हता त्यांथी आपणे चालू करीशुं। स्टार्ट करीशुं, हूँ बोलू छूँ, तमे चोपड़ीमां ध्यान आपजो। धारानो जन्मदिवस छे, तेने नवा कपड़ा पहेर्या छे, माताए धाराने मिठाई आपी छे, ते मिठाई लेने शाळाए जाय छे। सुजला बहन धारानी शिक्षिका छे, ते पूछे छे आजे शुं विशेषमां छे। धारा बोले छे आजे मारो जन्मदिवस छे। सुजला धारा ने अभिनंदन आपे छे। धारा बोले छे वीणा बहन क्या छे। सुजला तेनो जवाब आपता कहे छे ते कार्यालय मा छे। धारा सरस्वती माता नी नजीक जाय छे अने कहे छे बहन जी कृपा करी प्रार्थना सभा मा आओ। वीणा कहे छे हाँ हूँ आऊ छू। आगळ धारानी सखी મમતા આસોપાલવના વૃક્ષના પાન લાવે છે, તે તેનું તોરણ ગૂંથે છે। વૈશાલી પ્રાર્થના સભાને સુશોભન કરે છે। આગળ હવે આપણે જ્યાંથી અટક્યા હતા ત્યાંથી જોઈશું। ધારા સરસ્વતી માતુ ચિત્ર સમીપ ગચ્છતી। ધારા સરસ્વતી માતાના ચિત્ર નજીક જાય છે। અધ્ય ધારા એકાદશમે વર્ષે પ્રવેશ્યતી। અધ્ય એટલે આજે, ધારા એકાદશમે એટલે અગિયારમા વર્ષમાં, પ્રવેશ્યતી એટલે પ્રવેશ કરે છે। આજે ધારા અગિયારમા વર્ષમાં પ્રવેશ કરે છે। અંતઃ સા તત્ર એકાદશ દીપાન પ્રજ્વલતી। આથી તે અતઃ એટલે આથી, સા એટલે તે, તત્ર ત્યાં, એકાદશ દીપાન એટલે અગિયાર દીવડાઓ, પ્રજ્વલતી એટલે પ્રગટાવે છે। સરસ્વતી માતુઃ વંદના કરોતિ એટલે સરસ્વતી માતાને વંદના એટલે પ્રાર્થના કરે છે। અનંતરમ એટલે ત્યાર પછી, યજ્ઞઃ અપિ ભવતિ યજ્ઞ પણ, અપિ એટલે પણ, ભવતિ એટલે થાય છે, ત્યાર પછી યજ્ઞ પણ થાય છે। ધારા અક્ષર પાત્રે મુષ્ટિ ધાન્યમ સ્થાપિત્યતિ। ધારા અક્ષર પાત્રે એટલે અક્ષર પાત્રમાં યજ્ઞ કરવા માટે જે કુંડ બનાવે ને તેને અક્ષર પાત્ર કહેવાય, તો તેમાં મુષ્ટિ ધાન્યમ એટલે મુઠ્ઠી પર મુઠ્ઠી જેટલું ધાન્ય રાખે છે। અનંતરમ એટલે ત્યાર પછી, સા શુભ સંકલ્પ કરોતી, અનંતરમ એટલે ત્યાર પછી, તે શુભ સંકલ્પ કરે છે। આચાર્ય જન્મદિનસ્ય શુભાશીષ દદાતી, આચાર્ય જન્મદિવસના શુભ આશીષ દદાતી એટલે આપે છે। વીણા ધારાયામ આશીર્વાદમ દદાતી, વીણા ધારાને આશીર્વાદ આપે છે। સુજલા અપે આશીર્વાદમ દદાતી, સુજલા પણ આશીર્વાદ આપે છે। અંતે ધારા સર્વેભ્યઃ મિષ્ઠાનમ વિતર્યતિ, અંતે એટલે કે છેવટે ધારા સર્વેભ્ય એટલે કે સૌને મિષ્ઠાનમ એટલે મીઠાઈ અને વિતર્યતિ એટલે વહેંચે છે, છેવટે ધારા સૌને મીઠાઈ વહેંચે છે। ધારા અતિ આનંદમ અનુભવતી, ધારા ખૂબ જ આનંદ અનુભવે છે, અતિ એટલે ખૂબ જ, આનંદમ એટલે આનંદ,
धारा खूब ज आनंद अनुभवे छे। आचार्य श्लोकम गायति, आचार्य श्लोक गाय छे। सदा भवतु सुखिनः, हमेशा सुखी थाओ। सदैव च निरामया, हमेशा निरोगी बनो। विद्यावंती यशस्विन, विद्यावाड़ा बधाज यश, एटले के विद्यावाड़ा बधाज यश थाओ। विद्या मा तमारो यश थाय। भवंतु चिरंजीव, एटले के लांबू आयुष्य प्राप्त करो। सदा भवतु सुखिन, हमेशा सुखी थाओ। सदा भवतु एटले सदा, एटले हमेशा। भवतु एटले सुखी, भवतु एटले थाओ, अने सुखिन एटले सुखी। सदैव च निरामया, सदैव एटले हमेशा, च एटले अने, निरामया एटले निरोगी। हमेशा सुखी थाओ, हमेशा निरोगी बनो। विद्यावंती यशस्विन, એટલે વિદ્યા પ્રાપ્ત કરવા તમારો યશ થાવ। ભવંતુ ચિરંજીવ, લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરો। ચિરંજીવ એટલે લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરો। ચલો ફરીથી ગુજરાતી બોલું છું, ધ્યાન આપજો। ધારા સરસ્વતી માતાના ચિત્ર પાસે જાય છે। આજે ધારા 11મા વર્ષમાં પ્રવેશે છે। આથી તે ત્યાં 11 દીવા પ્રગટાવે છે। સરસ્વતી માતાની વંદના કરે છે અથવા પ્રાર્થના કરે છે, પછી યજ્ઞ પણ થાય છે। ધારા અક્ષરપાત્રમાં મુઠ્ઠીભર ધાન્ય રાખે છે, પછી તે શુભ સંકલ્પ કરે છે। આચાર્ય ધારાને જન્મદિવસના શુભ આશીષ આપે છે। વીણા ધારાને આશીર્વાદ આપે છે, સુજલા પણ આશીર્વાદ આપે છે। છેવટે ધારા સૌને મીઠાઈ વહેંચે છે। ધારા ખૂબ જ આનંદ અનુભવે છે। આચાર્ય શ્લોક ગાય છે, હંમેશા સુખી થાઓ, હંમેશા નિરોગી બનો, વિદ્યાવાળા યશ પામીને લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરો। થેન્ક યુ।